विद्यार्थी मित्रों धोरण 7 विषय गणित एमा आपणे 11 चेप्टर परिमिति अने क्षेत्रफळ ए पूर्ण कर्युं छे अने त्यार बाद एनाथी आगळ चेप्टर चेप्टर नंबर 12 बीजगणितीय पदावली बराबर छे। तो सौप्रथम तो बीजगणितीय पदावली એટલે કે આ બીજગણિતીય પદાવલી કોને કહેવાય બીજગણિત એટલે કે જેમાં ચલ ચલનો સમાવેશ થાય છે x y z ABCD ના તમે ગમે તે અક્ષર લઈ શકો એનો સમાવેશ થઈ અને ચલ અને અચલના જોડાણથી પદાવલીની રચના થાય છે બરાબર છે। પદાવલીની રચના ચલ અને અચલ એના જોડાણથી થાય છે। આ તમે ધોરણ 6 માં શીખી ગયેલા અભિવ્યક્તિ કે ભાઈ કોઈ એક સંખ્યામાંથી 3 બાદ કરો અને એમાં 7 ઉમેરો તો આની અભિવ્યક્તિ તમે કઈ રીતે તો કોઈ એક સંખ્યાને આપણે શું ધારીએ છીએ x તો x એમાંથી શું કરવાનું છે 3 ઉમેરવાના છે કોઈ એક સંખ્યામાં 3 ઉમેરો એટલે કે x 3 આ રીતે તમે અભિવ્યક્તિ ધોરણ 6 માં શીખી ગયેલા છો બરાબર છે। તો પદાવલીની રચના શેનાથી થાય છે ચલ અને અચલ આ બંને કોઈ ગાણિતિક પ્રક્રિયાઓ ગણિતની ગાણિતિક પ્રક્રિયાઓ દ્વારા આ બંનેને જ્યારે જોડવામાં આવે છે ગાણિતિક પ્રક્રિયાઓ કઈ છે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર ચલ અને અચલને જ્યારે આ ગાણિતિક પ્રક્રિયાઓ વડે જોડવામાં આવે છે ત્યારે શું થાય છે પદાવલીની રચના થાય છે। ધારો કે કોઈ એક પદાવલી હું લઈ લઉં છું 5x + 3 આ પદાવલી છે અને આ પદાવલી x ને 5 વડે ગુણી અને એમાં 3 ઉમેરતા આપણને આવી પદાવલીની રચના મળે છે અને મારે લખવું હોય તો શું લખાય કે x ને 5 વડે ગુણ્યા અને એમાં 3 ઉમેરે બરાબર છે। તો આ એક મારી પદાવલી થઈ। આ પદાવલીમાં પદ કોને કહેવાય બરાબર છે તો આ પદાવલીના જે બે ભાગો છે કે જેને ગાણિતિક પ્રક્રિયા કરી એમને જોડેલા છે એ જે બે ભાગો છે એને આપણે શું કહીએ છીએ પદ કહીએ છીએ। તો પદ કયા કયા છે આ પદાવલીમાં 5x અને બીજું પદ કયું છે 3 તો આ બંનેને આપણે પદ કહીએ છીએ। અવયવ તો આ જે પદો છે 5x અને 3 આ જે બંને પદો છે એ પદો એ શ્રેણી કોના બનેલા છે તો એ જે બે પદો છે એ અવયવના બનેલા છે બરાબર છે। તો આ પદોના અવયવ શું થશે અવયવ તો 5x ના અવયવ 5 × x અને 3 ના અવયવ 3 × 1 તો આ એના અવયવો કહેવાશે। તો હવે તમને ખબર પડી ગઈ હશે કે પદાવલી કોને કહેવાય એના પદ કોને કહેવાય પદોના અવયવ કઈ રીતે મેળવી શકાય 5x ના અવયવ આપણને ખબર છે 5 × x x² ના અવયવ એટલે શું થાય x × x 2x નો ગુણાકાર એટલે x² x³ એટલે x × x × x અવયવ પાડતા આપણને આવડે છે જેમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો અવયવ પાડીએ છીએ 6 ના અવયવ શું થાય 3 × 2 એવી જ રીતે x² ના અવયવ શું થાય x × x બરાબર છે 2 × 2 એટલે શું લખાય 2 નો વર્ગ એવી જ રીતે x × x એટલે શું લખાય x નો વર્ગ આ એના અવયવો કહેવાય। તો આ રીતે પદ અને અવયવ તમને ખબર પડી ગઈ હશે। હવે આવે છે સહગુણક સહગુણક કોને કહેવાય તો અહીંયા જુઓ 5x + 3 આ એક પદાવલી છે એમાં સહગુણક પદોનો સહગુણક એટલે કે અહીંયા જુઓ આ x છે એની સાથે કોઈ એક સંખ્યાત્મક અંક ગુણાયેલો છે અને એ કયો છે 5 તો અહીંયા 5 ને x નો સંખ્યાત્મક સહગુણક કહેવામાં આવે છે x નો સહગુણક કોણ છે 5 બરાબર છે તો આ એનો સહગુણક થયો। ધારો કે 7ab તો અહીંયા 7 ને a અને b નો શું કહેવામાં આવે છે સહગુણક આગળની જે સંખ્યાત્મક સંખ્યાવાળી સંખ્યા છે આગળની બરાબર એને આપણે સહગુણક કહીએ છીએ। તો તમને ખબર પડી ગઈ હશે પદ અવયવ અને સહગુણક કોને કહેવાય। આગળ છે એકપદી દ્વિપદી ત્રિપદી અને બહુપદી પદાવલી તો આપણે જોયું પણ એમાં પણ પાછા ભાગ છે પદાવલીના એકપદી દ્વિપદી ત્રિપદી આવા ભાગ છે તો એકપદી બહુપદી કોને કહેવાય તો જે પદાવલીમાં ફક્ત
एक पद આવેલું હોય ફક્ત એક જ પદ એટલે કે 5x આ જે પદાવલી છે એને આપણે એકપદી કહીશું દ્વિપદી એના નામ પરથી આપણને ખબર પડે કે જે પદાવલીમાં બે પદ આવેલા હોય એને આપણે દ્વિપદી બહુપદી કહીએ છીએ દ્વિપદીમાં બે પદ એટલે કે 2x 3 અહીંયા તમે જોઈ શકો છો આ જે પદાવલી છે એમાં એક અને આ બીજો એમ બે પદો આવેલા છે માટે 2x 3 એ શું છે દ્વિપદી છે ત્રિપદી તો એમાં આપણને ખબર છે હવે ત્રણ પદ હોય એટલે આપણે ત્રિપદી કહીએ છીએ a b c આ પદાવલી છે ચલો લઈ લઉં છું 2a b c 1 2 અને 3 કેટલા પદ છે ત્રણ પદ છે એકદમ ઈઝી છે એક પદ હોય તો એકપદી બે પદ હોય તો દ્વિપદી ત્રણ પદ હોય તો ત્રિપદી તો આ કઈ પદાવલી છે ત્રિપદી ત્યારબાદ આવે છે બહુપદી હવે બહુપદી કોને કહેવાય તો તમે જો એકપદી દ્વિપદી અને ત્રિપદી એ ત્રણેયને આપણે શું કહીએ છીએ બહુપદી જ કહીએ છીએ એટલે કે જેમાં એક પદ આવેલું હોય એ પણ બહુપદી છે બે પદ આવેલું હોય એ પણ બહુપદી છે અને ત્રણ પદ આવેલા હોય એ પણ બહુપદી છે અને આપણે શું કહીશું એકપદી બહુપદી નામ જોઈને એવું લાગે આપણે બહુપદી એટલે કે વધારે પદો આવેલા હોય પણ એવું કાંઈ નથી એકપદીને પણ બહુપદી કહેવાય દ્વિપદીને પણ બહુપદી કહેવાય અને ત્રિપદીને પણ બહુપદી કહેવામાં આવે છે એટલે 5x જે છે એને આપણે એકપદી બહુપદી કહીશું 2x આ બધી બહુપદીઓ જ છે બરાબર છે જે કાંઈ જે છે એ બધી શું છે બહુપદીઓ જ છે આ એકપદી બહુપદી છે આ દ્વિપદી બહુપદી છે અને આ ત્રિપદી બહુપદી છે તો એકપદી દ્વિપદી ત્રિપદી તમને ખ્યાલ આવી ગયો હશે તો આનું સમજ્યા પછી હવે સ્વાધ્યાય 12.1 એનો પહેલો દાખલો એમાં એવું કહેવું છે કે બીજગણિતીય પદાવલીઓ બનાવો તમને કેટલી બાબતો આવેલી છે એ બાબતો ઉપરથી તમારે પદાવલી બનાવવાની છે પહેલું છે વાયમાંથી ઝેડ બહાર કરો તો એની પદાવલી આપણે કઈ રીતે લખીશું વાયમાંથી એટલે કે વાય એમાંથી શું બાદ કરવાનું છે જે બાદ કરવાનું છે એટલે શેની નિશાની આવશે માઇનસ તો આપણી પદાવલી થઈ ગઈ તો y માંથી z બાદ કરો આપણે કહ્યું y માંથી z બાદ કરો આપણી પદાવલી એકદમ સિમ્પલ છે ધોરણ 6 માં તમે આવું શીખી ગયેલા છો ને તમને આવડેલું છે ને બહુ મજા આવતી હતી બરાબર છે તમને કરવાની ત્યારબાદ છે x અને y ના સરવાળાના પડતા જો x અને y ના સરવાળા એટલે કે x અને y નો સરવાળો અને પાછું શું કહ્યું છે કે x અને y નો સરવાળાના અડધા અડધા એટલે આપણે શું કરતા હતા ભાગ્યા 2 તો x / y / 2 2 ગણા હોય તો આપણે શું કરતા હતા 2 વડે ગુણતા હતા 4 ગણા હોય તો શું કરતા હતા 4 વડે ગુણતા હતા અડધા હોય તો શું કરતા હતા 2 વડે ભાગતા હતા બરાબર છે આગળનું આપણે છે p અને q ના ગુણાકારનો ચતુર્થ ભાગ જો p અને q નો ગુણાકાર એટલે કે p / q આવું થશે pq આ p અને q નો ગુણાકાર થાય એનો ચતુર્થ ભાગ એટલે કે આનો ચોથો ભાગ એટલે કે / 4 આ આપણો જવાબ થશે x અને y બંને સંખ્યાનો વર્ગ જો અહીંયા બે સંખ્યા છે x અને y બંને સંખ્યાનો વર્ગ એટલે શું થશે x² અને y² બંને સંખ્યાનો વર્ગ થયો અને તેમનો સરવાળો બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો તો આ આપણો જવાબ થશે બીજા જે દાખલા છે આગળનામાં એ તમારે જાતે વર્ગમાં કરવાના છે એકદમ સિમ્પલ છે કાંઈ છે નહીં ધોરણ 6 માં તમે એકદમ સરસ રીતે આ બધું શીખેલા છો આગળનો દાખલો છે બીજો પદ અને અવયવને ત્રણ ચાર વડે દર્શાવો કેટલીક પદાવલીઓ આપેલી છે એને તમારે એના પદ અને પછી એના અવયવ એ પ્રમાણે ટ્રી ચાર્ટ બનાવવાનો છે ટ્રી ચાર્ટ બનાવવાનું કઈ રીતે તો જો સૌપ્રથમ ટ્રી ચાર્ટ બનાવવા તમારે જોવાનું કે પદો કયા કયા છે એમાં પદો કેટલા છે કેટલા પદો છે x - 3 બે પદો છે એટલે મે બે એરા બનાવ્યા જો ત્રણ પદ હોય તો હું ત્રણ એરા કર જ્યારે તમે પદ દર્શાવો છો ત્યારે આ જે એરા મારો છો એમાં ઘાટી રેખા દોરવાની છે બરાબર તૂટક રેખા દોરવાની નથી તો બે પદ અને પદ કયા થશે તો પહેલું પદ x
અને બીજું પદ કયું થશે માઈનસ 3 જો ખાલી 3 લઈ આ પણ માઈનસ છે એટલે એ માઈનસ લઈને આવશે તો આ બે પદ થાય પદ દર્શાવે એના પછી એના અવયવો જ્યારે દર્શાવો અવયવો દર્શાવવા માટે તૂટક રેખા બતાવવાની છે x ના અવયવો શું થાય x ગુણ્યા 1 એક ને તો આપણે લખીએ કે ના લખીએ કોઈ આવે એનું મજબૂરી કરતા નથી ના લખીએ તો પણ ચાલે એટલે આનો એક અવયવ થશે ખાલી x બરાબર માઈનસ 3 છે એના અવયવો શું થાય તો માઈનસ 1 ગુણ્યા 3 માઈનસ 1 છે 1 હોય તો ચાલે પણ માઈનસ 1 હોય ત્યારે તમારે એને બતાવવું પડે કે આ માઈનસ 1 અને બીજો અવયવ શું થાય એનો 3 તો આ થયો આપણો ત્રિજ્યા બરાબર છે પદોને લીટી વડે દર્શાવીએ છીએ અને અવયવોને તૂટક રેખા વડે આપણે દર્શાવીએ છીએ સેમ બીજો દાખલો અહીંયા એવો છે અહીંયા કેટલા પદો છે 1 2 અને 3 તો પહેલું પદ કયું છે 1 બીજું પદ કયું છે x ત્રીજું પદ કયું છે x સ્ક્વેર આ થયા પદો આ પદાવલીના બરાબર એને આપણે સીધી રેખાથી દર્શાવી દીધા હવે અવયવો જ્યારે દર્શાવીએ છે ટ્રી ચાર્ટમાં આ ટ્રી ચાર્ટ થયો બરાબર છે ટ્રી ચાર્ટમાં હવે અવયવો દર્શાવીએ છે એકના અવયવ શું થાય 1 બરાબર x ના અવયવ શું થાય તો x ગુણ્યા 1 એટલે આપણે x લખી શકીએ બરાબર અહીંયા છે x સ્ક્વેર તો x સ્ક્વેર ના બે અવયવો થશે x અને x તો આ આપણો ટ્રીચાર થયો આ રીતે આગળના દાખલા તમને મજા આવે એવું છે તમારે જાતે કરવાના છે એના પછીનો દાખલો છે પદ અને અવયવ ઓળખો કેટલી પદાવલીઓ તમને આપેલી છે એમાંથી તમારે એના પદ અને એ પદના અવયવને ઓળખવાના છે એમાં પહેલી પદાવલી છે -4x +5 આ પદાવલીમાં હવે આપણે જોઈને ખબર પડી જવા જોઈએ કે બે પદો આવેલા છે કયા કયા પદો તો પહેલું પદ છે -4x બીજું પદ છે 5 આ બે પદો તો મળી ગયા હવે એના અવયવો -4x ના અવયવો શું થાય તો આપણને ખબર છે -1 4 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 લખી લઉં છું ડાયરેક્ટ x બરાબર -4x ના અવયવ શું થાય તો -1 4 અને x 5 ના અવયવ શું થાય તો 5 ગુણ્યા 1 એટલે કે ખાલી 5 લખો તો પણ ચાલે તો આ એના અવયવો થાય આગળનો દાખલો છે -4x +5y અહીંયા પણ બીજા પદો એક -4x અને 5y તો -4x અને બીજું પદ છે 5y બરાબર -4x ના અવયવ આપણે અહીંયા ઉપર લખ્યા 5y ના અવયવ શું થાય 5y એટલે કે 5 ગુણ્યા y 5 અને y એના અવયવ થાય તો 5 અને y 5y ના અવયવ થશે એકદમ ઈઝી છે કાંઈ છે નહીં બરાબર આગળ છે xy વત્તા 2x2y2 અહીંયા પણ આ દ્વિપદી બહુપદી છે બે પદો છે એક પદ છે xy અને બીજું પદ છે 2x2y2 xy ના અવયવ આપણને ખબર છે x ગુણ્યા y એટલે કે x અને y xy ના અવયવો થયા 2x2y2 બરાબર 2x2 અને y2 એટલે એના અવયવ શું થાય x2 એટલે x ગુણ્યા x બરાબર અને y2 એટલે y ગુણ્યા y એટલે આ 2x x y અને y એના અવયવો થશે તો આ પ્રમાણે તમે એના પદો અને પદોના અવયવો મેળવી શકો છો આગળનો દાખલો દાખલા નંબર 3 અચલ સિવાયના પદમાંથી સંખ્યાત્મક સહગુણક લખો એટલે કે અહીંયા તમને કેટલીક પદાવલીઓ આપેલી છે એમાંથી અચલ સિવાયનું તમારે પદ લેવાનું છે અને એનો સહગુણક તમારે લખવાનો છે એમાંની પહેલી પદાવલી છે 5 ઓછા 3 ટી નો વર્ગ હવે આમાં જો 5 અચલ છે અને આ અચલ સિવાયનું પદ છે બરાબર છે આ અચલ છે અને આ ચલ વાળું પદ છે એટલે આપણે અહીંયા અચલ સિવાયના પદમાં શું લખીશું -3t²
આપણો અચળ સિવાયનું પદ થયું. હવે આનો સહગુણક શું થાય t સ્ક્વેર નો? તો આગળ જે સંખ્યા ગણેલી છે એને આપણે સહગુણક કહીએ છીએ, એવું મેં આગળ તમને શીખવાડ્યું. તો આનો સહગુણક શું થાય? માઇનસ 3. માઇનસ ભૂલવાનો નથી, બરાબર. બીજી પદ આવી છે 1 t t² t³. તો આમાં આવે જો અચળ કોણ છે? 1. એ સિવાયના ટોટલ 3 પદો છે. જો ટોટલ તો પદાવલીમાં 4 પદો, પણ એમાંથી એક અચળ છે. એ અચળ સિવાયના પદોની જો વાત કરીએ તો 3 પદો છે. કયા કયા? તો પહેલું તો t, બીજું પદ t² અને ત્રીજું પદ છે t³. ટીની સાથે આગળ ગુણાકારમાં શું હોય? કશું નથી, એનો મતલબ 1. એટલે ટી આ પદનો સહગુણક શું થાય? 1. એ જ રીતે t² નો સહગુણક શું થશે? 1. કારણ કે આગળ કોઈ સંખ્યા નથી અને કોઈ સંખ્યા ના હોય તો એનો સહગુણક આપણે શું લઈએ છીએ? 1. t³ નો પણ શું થશે? 1. તો આ એના સહગુણક થાય. આગળની પદાવલી છે x² 2xy 3y, એમાં પણ 3 પદો છે, બરાબર. અચળ સિવાયના જ પદો છે 3 એ 3. એટલે 3 એ 3 પદો આપણે લખી લઈશું x² અને 3y. x નો સહગુણક આગળ કશું નથી એટલે શું થશે? 1. 2xy એના સહગુણક શું છે? 2. એટલે xy નો સહગુણક 2. 3y નો સહગુણક 3. તો એકદમ ઈઝી છે સહગુણકો વત્તા આપણને આવડે છે. આગળનો આપણો x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો. હવે અહીંયા જોડો કોના સહગુણક લખવાના છે? x ના સહગુણક. એટલે કે x ની સાથે જે કાંઈ ગુણાયેલું હોય એ એનો સહગુણક કહેવાય. કારણ કે અહીંયા આપણને કહી દીધેલું છે કે x ના સહગુણક લખો, x ની સાથે કોણ ગુણાયું છે એ લખો, બરાબર. પદાવલી આપેલી છે y² x + y. તો સૌ પ્રથમ તો x વાળું પદ આપણે શોધવું પડે. તો આ પદાવલીમાં x વાળું પદ કયું છે? તો આ રહ્યું y² x. આ x વાળું પદ થયું. હવે આપણને કહ્યું છે કે x નો સહગુણક લખો. અહીંયા x નો સહગુણક શું થશે? y² કારણ કે x ની સાથે શું ગુણાયેલું છે? y² x નો સહગુણક y² એકદમ ઈઝી છે, બરાબર. બીજું પદ છે 13y² - 8yx. તો એમાં x વાળું પદ આપણે શોધવાનું, તો 8yx એ આપણું x વાળું પદ થયું. આમાં x નથી, બરાબર. આપણું x વાળું પદ થયું. x ની સાથે શું ગુણાયું છે? -8y. તો એ x નો સહગુણક કહેવાય. x નો સહગુણક શું થશે? તો -8y x + y + 2. હવે અહીંયા x વાળું પદ આ રહ્યું x, અને એનો સહગુણક આપણને ખબર છે 1. આગળ કશું નથી. એટલે 5 + z + zx, આમાં પણ x નથી, આમાં પણ x નથી, આ બંનેમાં x નથી. x વાળું પદ આ zx zx, અને એમાં x નો સહગુણક શું છે? z. હવે આપણને સહગુણક ઓળખતા બરાબર આવડી ગયું છે. સેમ એવો દાખલો y² વાળું પદ શોધવાનું છે અને એનો y² નો સહગુણક લખવાનો છે, બરાબર. અહીંયા x નો સહગુણક લખ્યો, અહીંયા y² વાળો પદ શોધ્યો અને y² નો સહગુણક લખવાનો છે. એમાં પહેલો દાખલો 8 - xy² y² વાળો પદ આ રહ્યો, બરાબર. 8 ની જોડે તો કોઈ y² છે નહીં, આ રહ્યો પણ શું છે? -xy² હવે y² નો સહગુણક શું થાય? તો અહીંયા જો y² ની સાથે આગળ શું જોડાયેલ છે? -x. તો એનો જવાબ આવશે -x. 5y² + 7x, y² વાળું પદ આવ્યું 5y² y² નો સહગુણક શોધવાનો છે. y² ની આગળ શું છે? 5. y² ની જોડે જોડાયેલા છે 5, એટલે એનો સહગુણક થશે. એકદમ ઈઝી. ત્રીજો છે 2x² y + 15xy² + 7y² બરાબર. 2x² y + 15xy² + 7y² અહીંયા જો બે પદો y² વાળા છે. એક છે 15xy² અને બીજું છે 7y² બંને પદો જે છે
ए वाई स्क्वायर वाला से अबे आप 15xy² वाला जो पद से એનું સરવાળો શું થાય તો 15x આગળ શું જોડાયેલું છે 15x અને અહીંયા આગળ શું સરવાળો શું થશે 7 તો આ આપણો જવાબ થશે પાંચમો લાકડો એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો તમને ચોપડીમાં કેટલી પદાવલીઓ આપેલી છે એમાંથી તમારે એકપદી કઈ છે દ્વિપદી કઈ છે અને ત્રિપદી કઈ છે એ તમારે ઓળખવાનું છે હું તમને અહીંયા ખાલી કહી દઈશ કે આ એકપદી છે આ દ્વિપદી છે ત્રિપદી વર્ગીકરણ તમારે જાતે કરવાનું છે એકપદી એવું લખી એની સામે જેટલી એકપદી હોય એ એકપદી લખી દેવાની છે દ્વિપદી તો જેટલી દ્વિપદી હોય એમાંથી છોડીને લખી દેવાની ત્રિપદી તો એ ત્રિપદી તમારે એમાંથી છોડીને લખવાની છે હું તમને અહીંયા કહી દઉં છું બરાબર છે અને આપણને ઓલરેડી ખબર છે જેમાં એક પદ હોય એકપદી બે પદ હોય બે પદી અને ત્રણ પદ હોય ત્રિપદી અહીંયા 4y minus 7z જો બે પદ છે એટલે શું થશે દ્વિપદી 5 minus 3t બે પદ દ્વિપદી y square ફક્ત એક પદ એટલે એક પદી થશે 100 એક પદી 4p square q minus 4p q square બે પદો છે આ એક અને આ બે એટલે દ્વિપદી a square વત્તા b square બે પદો દ્વિપદી z square વત્તા z બે પદ દ્વિપદી 7mn જો અહીંયા ફક્ત એક જ પદ છે એટલે આ શું થશે એક પદ x y - xy અહીંયા જો આવે ત્રણ પદ આવે એટલે આ શું થશે ત્રિપદી ab - a - b આ પણ ત્રણ પદ ત્રિપદી z² - 3z + 8 1 2 અને 3 ત્રિપદી 1 + x + x² ત્રિપદી તો આ તમારે એકપદી દ્વિપદી અને ત્રિપદી એ જાતે તમારે લખી દેવાનું છે અને અહીંયા સમજાવી દીધું છે આગળનો લાકડો છે સજાતીય કે વિજાતીય પદોની જોડ લખો નીચે કેટલીક જોડો આપેલ છે સજાતીય છે કે વિજાતીય એ આપણે લખવાનું છે તો સૌપ્રથમ તો સજાતીય કોને કહેવાય તો જે પદોમાં ચલ સરખા હોય અને ચલની ઘાતાંક સરખી હોય જો ચલ તો ખરા પણ એની ઘાતાંકને પણ ધ્યાનમાં લેવાની છે એ બંને જો સરખું હોય તો એ બે પદોને સજાતીય પદો કહેવામાં આવે છે એ સિવાયના બીજા બધા પદોને ચલ અને ઘાતાંક સરખી ના હોય તો દ્વિજાતીય પદો તરીકે આપણે ઓળખીએ છીએ અહીંયા જો 1 અને 100 આ બંને તો અચલ પદો છે એનો મતલબ કે આ બંને સજાતીય પદો છે બરાબર ત્યારબાદ માઇનસ 7x અને 5/2x હવે મેં શું કહ્યું ચલ અને ચલની ઘાતાંક જોવાની ચલ અહીંયા સરખો છે જો બંનેમાં બંને પદોમાં x અને x ચલ સરખો એની ઘાતાંક જો x ની ઉપર કશું નથી એનો મતલબ એની ઘાતાંક કેટલી થઈ 1 અહીંયા 1 ઘાત અહીંયા પણ 1 ઘાત હવે જ્યારે ચલ સરખો અને એની ઘાતાંકો પણ સરખી હોય ત્યારે એ બંને પદોને શું કહીએ છીએ આપણે સજાતીય પદો કહીએ છીએ તો આ બંને જે છે એ બંને એકબીજાના સજાતીય પદો છે માઇનસ 29x માઇનસ 29y અહીંયા x અને y જો ચલ સરખા નથી એટલે આ થશે દ્વિજાતીય પદો ત્યારબાદ 14xy અને 42yx ચલ સરખા છે જો અહીંયા બે ચલ છે x અને y અને અહીંયા y અને x x ગુણ્યા y અને y ગુણ્યા x ચલ સરખા કેમ સરખા જ કહેવાય બરાબર 3 ગુણ્યા 2 કરું કે 2 ગુણ્યા 3 કરું સરખું જ છે અહીંયા x અને y છે અહીંયા પણ x અને y છે એમની ઘાતાંકો જો તો x ની ઉપર 1 ઘાત અહીંયા પણ x ની ઉપર 1 ઘાત y ની ઉપર 1 ઘાત અહીંયા પણ y ની ઉપર 1 ઘાત એટલે કે આ બંને સજાતીય પદો છે 4m² p 4mb² હવે અહીંયા જો ચલ m અહીંયા પણ m પણ અહીંયા જો m ની કેટલી ઘાત છે 2 ઘાત અને અહીંયા m ની 1 ઘાત જ્યારે ચલ સરખા હોય પણ ઘાતાંક અહીંયા સરખી છે નહીં માટે આ બંને સજાતીય પદો નથી એટલે કે આ કેવા પદો છે દ્વિજાતીય પદો 12xz અને 12x²z² x અને z x અને z તો છે પણ એની જે ઘાતાંકો છે એ જુદી જુદી છે બરાબર x ની અહીંયા 1 ઘાત છે અહીંયા 2 ઘાત છે એટલે આ બંને પદો
સજાતીય પદો કહેવાય નહીં. જો અહીંયા આ વર્ગ ના હોત તો બંને સજાતીય પદો થઈ જાય, પણ અહીંયા વર્ગ આપેલો છે એટલે આ સરખા સજાતીય પદો છે નહીં. આ કેવા પદો થશે? વિજાતીય પદો. અને પછી છઠ્ઠા પછી સાતમો દાખલો એમાં પણ સજાતીય અને વિજાતીય પદો જ છે. તો એ તમારે જાતે ઘરેથી ગણવાનું છે. તો આજે આપણે આખું સમજાય રાખીએ છીએ. થેન્ક યુ.